नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो? मजा में श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत है। आज अभ्यास धोरण 3 विषय कलशो गुजराती प्रथम भाषा एम स्वाध्याय पोथी में आप पाठ 9 एनो आग अभ्यास शुरू करवा जई रहा है। तो बाळमित्रों आपणे आगळना भाग 3 में 1-11-15 सुधीना प्रश्नोना जवाब जोई लीधा, बराबर। एना આગળના ભાગમાં આપણે 1-10 ના જોયા હતા। તો આજે આપણે ભાગ 4 માં પ્રશ્ન નંબર 16 થી અભ્યાસ આગળ શરૂ કરીશું। તો જુઓ બાળ મિત્રો, પ્રશ્ન નંબર 16 માં નીચેનો ફકરો વાંચો, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે માહિતી લખો, બરાબર। તો જુઓ અહીંયા આગળ આ ફકરો આપેલો છે અને એના આધારે આપણે માહિતી લખવાની છે। નીચે આપેલું છે, આપણને જુઓ, આ ફળની દુકાન છે, તેમાં કાચા કેળા છે અને પાકા કેળા છે। ત્યાર પછી શું છે, ખાટી દ્રાક્ષ છે અને મીઠી દ્રાક્ષ છે, મોટા ચીકુ છે અને નાના ચીકુ છે, તેમાં ઘણા ફળો છે, કેટલાક તાજા ફળો છે અને કેટલાક વાસી ફળો છે। તાજા ફળોનો ભાવ વધારે હોય અને વાસી ફળોનો ભાવ ઓછો હોય છે। તો તમે જોયું આ ફકરામાં બાળમિત્રો કે આપણને શું આપ્યું છે, પાકા કેળા કાચા કેળા, એટલે આ કેવા શબ્દો થયા, વિરોધી શબ્દો, બરાબર। મીઠી ખાટી એટલે એનું વિરોધ, એનું ઊંધું થયું। તો આમાં શબ્દો આપણને ફકરાના આધારે એવું સમજાવ્યું છે કે આમાં વિરોધી શબ્દો છુપાયેલા છે, બરાબર। તો આપણે અહીંયા નીચે જગ્યા આપી છે, પાકા તો કેળા, બરાબર, ખાટી તો દ્રાક્ષ, મીઠી દ્રાક્ષ, બરાબર, નાના તો અહીંયા આગળ ફકરામાં શું છે, નાના ચીકુ મોટા ચીકુ, બરાબર, વાસી અને તાજું, આ રીતના વિરોધી શબ્દો આપેલા છે। અને અહીંયા આગળ આપણે ફકરામાં જોતું જવાનું છે અને કયા ફળો કેવા છે તેની માહિતી લખવાની છે। તો જુઓ અહીંયા આગળ પાકા, તો પાકું શું છે, કેળા, કાચા કેળા છે અને પાકા કેળા છે, બરાબર। તો અહીંયા આગળ કાચા કેળા ઉદાહરણમાં આપી દીધેલું છે, એટલે આપણે કયા કેળા લખવાના છે, પાકા કેળા, બરાબર। ત્યાર પછી બીજા નંબરમાં ખાટી, તો ખાટી શું છે, દ્રાક્ષ છે, બરાબર। ત્રીજામાં મીઠી દ્રાક્ષ, બરાબર। પછી ચોથા નંબરમાં મોટા તો ચીકુ, પાંચમામાં નાના ચીકુ, બરાબર। ચાલો છઠ્ઠા નંબરમાં શું છે, તાજા ફળો, બરાબર, અને બીજું લખ્યું છે કેટલાક વાસી ફળો, તો પાછા વાસી ફળો, બરાબર। આઠમું છે વધારે ભાવ, અહીંયા આગળ પહેલા વધારે ભાવ અને ઓછો ભાવ, તાજા ફળોનો ભાવ વધારે છે, વાસી ફળોનો ભાવ ઓછો છે, બરાબર, એટલે વધારે ભાવ ને ઓછો ભાવ, આ રીતની માહિતી આપણે લખવાની છે, બરાબર। ચાલો એના પછી પ્રશ્ન નંબર 17 એમાં સૂચના જોઈએ, તો પાઠ્યપુસ્તકના પાન નંબર 151 અને 52 પર આપેલો પ્રસંગ મોટેથી વાંચી સંભળાવો, ત્યારબાદ વર્ગમાં ભજવો અને સાચા શબ્દ પર સાચાની નિશાની કરી મોટેથી વાંચવાનું છે, બરાબર। ચાલો હવે પાઠ્યપુસ્તક કાઢો, એમાં પાઠ 9 એનો પાન નંબર 151 અને 52 ઉપરનો ફકરો આપણે જોવાનો છે। જો તમારી ગુજરાતીની ચોપડી કાઢો, કાઢી એમાં પાન નંબર 151, બરાબર, 9મા પાઠમાં છે ને, તો એનો ફકરો જુઓ। અહીંયા આગળ ગુલાબી રંગના અક્ષરોથી સૂચના લખી છે, સાંભળો વાંચો અને વિચારો। તો એની નીચેથી આપણે વાંચવાનું છે કે આપેલો પ્રસંગ મોટેથી વાંચી સંભળાવો અને ત્યારબાદ વર્ગમાં ભજવો। અત્યારે દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાના ઘરે છે, એટલે આપણે અત્યારે ફક્ત ફકરો વાંચવાનો છે, વર્ગખંડમાં ભજવવાનું નથી 100%, બરાબર। ચાલો, આધ્યાબહેન ખૂબ મોટા જાસૂસ, જૂના અને જાણીતા, દૂર દૂરના ગામથી નાના મોટા શહેરથી લોકો તેમની સલાહ લેવા ફોન કરે,
આદ્યા બહેન બધી વિગત ફોન પર પૂછે એમ તેઓ ગુમ થયેલી ચીજ કે ખોવાયેલી વસ્તુ અથવા જીવ શોધી આપે. અદૈતભાઈનો વહાલો ઘોડો મળતો નહોતો. તેમણે વહેલી સવારે આદ્યાબહેનને ફોન જોડ્યો. આદ્યાબહેન, તમારા ઘોડાનો દેખાવ કેવો હતો? અહીંયા આગળ બે ટપકાને આપણે શું કહીએ છીએ? કહે, બરાબર. આદ્યાબહેને કહ્યું, તમારા ઘોડાનો દેખાવ કેવો હતો? કેમ આદ્યાબહેને એવું પૂછ્યું? તે ખૂબ જ મોટા જાસૂસ, બરાબર. જાસૂસ એટલે તો ખબર છે ને કે બધું શોધી આપે. ખોવાઈ ગયેલું હોય, કોઈ વસ્તુની આપણને ખબર ના પડતી હોય, કોઈ એવું નાટક અથવા બનાવ, તેમાં કોણ છે શું છે બધું શોધવું હોય તો એ બધું જાસૂસ કરે, બરાબર. તે જૂના અને જાણીતા, ખૂબ જ જાણીતા હતા. દૂર દૂરના ગામથી લોકો એમને બધું પૂછવા માટે આવતા હતા. નાના મોટા શહેરથી લોકો એમની સલાહ લેવા આવતા હોય, કામ થયું હોય તો આમ શું કરવાનું. એવી રીતના આદ્યાબહેન બધી વિગતો ફોન પર બધા એને પૂછે અને એમનું કામ કરી આપતા હતા. તો એવામાં એક અદૈતભાઈ કરીને એમનો ઘોડો ખોવાઈ ગયેલો, મળતો નહોતો, એટલે એમને આદ્યાબહેનને ફોન કરીને કહ્યું કે મારો ઘોડો ગુમ થઈ ગયેલો છે, કેવી રીતના ગુમ થયો એ તમારે શોધીને આપવાનું છે, કેવી અને ક્યારે મળશે કે નહીં મળે એ બધું તમારે શોધવાનું છે. તો આદ્યાબહેને પછી ઘોડાનું અદૈતભાઈ એવી રીતના વાત કરી એટલે આદ્યાબહેને તો બીજે દિવસ વહેલી સવારે એમને ફોન કર્યો કે તમારો ઘોડો કેવો દેખાતો, કાળો હતો, ધોળો હતો, બરાબર. તો અદૈતભાઈ કહે, ચાર પગ, બે આંખ, બે, પછી વાક્ય અધૂરું છે. ઘોડાને તો આવું બધું હોય જ ને, ચાર પગ હોય, બે આંખ હોય, બરાબર, બે કાન હોય. આદ્યાબહેન કહે, બધા ઘોડાને હોય એ તો, તમારા ઘોડાની ખાસ વાત હોય તે મને કહો તો મને ખબર પડે કે આ તમારો ઘોડો છે, બરાબર. તો અદૈતભાઈ કહે, તેને સુંદર સોનેરી વાળ છે, લીસી ચમકતી ચામડી છે. હવે તમે દરેકે ઘોડો તો જોયો હશે, તો ઘોડાને આ બધું પણ હોય. ઘોડાના જે વાળ હોય એના એ સોનેરી હોય, સુંદર હોય, લીસી ચમકતી એની ચામડી હોય, બરાબર. રોજ જાણે ક્રીમ લગાવતો હોય એવી રીતના ઘોડો વાળ પણ રોજ ઓળેલા હોય એવો સરસ એની ચમકતી લીસી ચામડી જેવો દેખાય છે. પાન નંબર 152 ઉપરનો જુઓ. તો આદ્યાબહેન કહે, એવા તો ઘણા ઘોડા હોય, તમારા ઘોડામાં બીજું જુદું શું છે કે જેથી તમે ઓળખી શકો કે આ તમારો જ ઘોડો છે? તો અદૈતભાઈ કહે, તેના કપાળ પર કથ્થાય ચાંદો છે, બરાબર. તે ઘોડા શું છે, ઘોડાના કપાળ પર કથ્થાય રંગનો ચાંદલો, બરાબર, એવો નિશાન છે ચાંદલા જેવું. તો આદ્યાબહેન કહે, આ બરાબર, આવી જ બીજી વિશેષ વાત હોય તો જણાવો જેથી કરીને મને તમારા ગુમ થયેલા ઘોડા વિશેની માહિતી શોધી શકું અને તમારો ઘોડો પણ મેળવી આપું કે છે. તો અદૈતભાઈ કહે, તેના બંને પાછલા પગ પર પણ કથ્થાય ચાંદા છે. ત્યાર પછી બીજું કયું કીધું કે તેના જે પાછળના બે પગ છે એમાં પણ બે કથ્થાય રંગના ચાંદા છે. આદ્યાબહેન કહે, સરસ, હવે કહો ક્યારે ખોવાયો, છેલ્લે ક્યાં જોયો હતો? તો અદૈતભાઈ કહે, અડધા કલાક પહેલા ઘર પાસેથી. તો આદ્યાબહેન કહે, તમે ક્યાં ક્યાં તપાસ કરી? તો અદૈતભાઈ કહે, તમારા તપાસ નથી કરી, સીધો તમને ફોન કર્યો છે. હજી અડધો કલાક જ થયો છે ઘોડો ખોવાઈ ગયો હતો અને ઘર પાસેથી જ ખોવાયો હતો. એટલે આદ્યાબહેને પૂછ્યું કે કેટલા દિવસ થયા, અઠવાડિયું થયું, મહિનો થયો, તો અને તમે તપાસ કરી ક્યાં ગયો છે? આટલામાં અડધો કલાક પહેલાં ખોવાયો હોય તો એટલા નજીકમાંથી ક્યાંક કદાચ મળી આવે. એટલે શું કહે છે કે ના, તપાસ મેં કરી નથી, સીધો તમને જ ફોન કર્યો છે. તો આદ્યાબહેન કહે, પહેલાં તમારા ઘર, ખેતર, વાડી કે ઘોડામાં તપાસ કરો. અદૈતભાઈ કહે, હા એ ખરું છે, બરાબર. આ ફકરો કેવો છે, હસવું આવે તેવો. તરત જ જાસૂસને ફોન કરાય નહીં, આજુબાજુમાં શોધી આવાય. જો ના મળતું હોય, અઠવાડિયું થઈ ગયું હોય, 10 દિવસ, 15 દિવસ કે મહિનો થયો હોય તો તમે જાસૂસને ફોન કરી શકો અને જેથી કરીને તમને તમારો ઘોડો પાછો મેળવી શકો. ચાલો હવે એમાં એના પરથી આપણે સાચા શબ્દ પર સાચા નિશાની કરીને મોટેથી વાંચવાનું છે. હવે આપણે ફકરો વાંચ્યો એના પરથી આ જે સાચા શબ્દ છે એના ઉપર સાચાની નિશાની કરવાની છે, બરાબર. તો પહેલું જોઈએ, આદ્યાબહેન પ્રખ્યાત, વૃદ્ધ, નકામા, હોશિયાર. ચાલો આ ચારમાંથી જે સાચું હોય તેના ઉપર સાચું કરવાનું છે. આપણે ફકરામાં કયો શબ્દ આવે તો વૃદ્ધ આવ્યો હતો, નકામા, હોશિયાર કે પ્રખ્યાત? કયો શબ્દ આવ્યો હતો? તો આદ્યાબહેન પ્રખ્યાત જાસૂસ હતા. એટલે આ પ્રખ્યાત ઉપર આપણે સાચાની નિશાની કરવાની છે, બરાબર.
આખું વાક્ય કેવું બનશે? કે આદ્યા બહેન પ્રખ્યાત જાસૂસ હતા. ત્યાર પછી બીજા નંબરનું, આદ્યાબેન પાસે પોલીસ, ગામ લોકો, શહેરીજન, ચોર સલાહ લેવા આવે. ચાલો હવે આ ચાર શબ્દોમાંથી કોણ સલાહ લેવા આવતા હતા? તો આદ્યાબેન પાસે ગામ લોકો સલાહ લેવા આવે. ફકરામાં હતું ને ગામ લોકો, આજુબાજુના શહેરના ગામના લોકો, બરાબર? પોલીસ, શહેરીજન કે ચોર સલાહ લેવા આવતા ન હતા. એટલે ગામ લોકો ઉપર સાચાની નિશાની કરવાની છે. ત્યાર પછી ત્રીજું, પક્ષી, પ્રાણી, વનસ્પતિ, જંતુને ચાર પગ, બે કાન, એક પૂંછડી હોય. ચાલો આ બધામાંથી કોને ચાર પગ, બે કાન, બે એક પૂંછડી હોય? તો પક્ષીને હોય ચાર પગ? ના હોય. વનસ્પતિને, જંતુને? ના. તો કોને હોય? પ્રાણીને હોય, બરાબર? એટલે પ્રાણી ઉપર સાચાની નિશાની કરવાની છે. પ્રાણીને ચાર પગ, બે કાન, એક પૂંછડી હોય. એના પછી ચોથા નંબરનું વાક્ય આપણે જોઈએ. અદેતભાઈના ઘોડાના વાળ સોનેરી, ખૂબ લાંબા, લીસ્સા, ગુચ્છેદાર હતા. ચાલો ફકરામાં કયો શબ્દનો ઉપયોગ થયો હતો? તો સોનેરી, બરાબર? સોનેરી. અદેતભાઈના ઘોડાના વાળ સોનેરી હતા. એના પછી પાંચમા નંબરનું, અદેતભાઈના ઘોડાની ત્વચા લીસી, મેલી, ખરબચડી કે ચમકતી હતી. ચાલો કેવી હતી ઘોડાની ત્વચા? એટલે ચામડી. તો ઘોડાની ચામડી લીસી હતી. લીસી ઉપર સાચાની નિશાની કરવાની છે. આના પછી પ્રશ્ન નંબર 18 જોઈએ આપણે, કે આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓ અને તેમના વિશેષ નામ શોધી કાઢો, તે બંને યોગ્ય રીતે જોડીને લખો, બરાબર? ચલો આ બે કોષ્ટક આપેલા છે અને આપણે વ્યવસ્થિત ગોઠવીને બાજુમાં જે જગ્યા આપી છે તેમાં લખવાનું છે, બરાબર? તો અહીંયા આગળ જુઓ, પહેલું ગોબરૂ. તો ગોબરૂ કોણ હોય? આ બોક્સમાંથી આપણે લેવાનું ભૂંડ, બરાબર? ગોબરૂ તો ભૂંડ. અને અહીંયા આગળ લખવાનું, પહેલા નંબરમાં ગોબરૂ ભૂંડ, બરાબર? પછી બીજો કયો શબ્દ બને છે? તો અહીંયા રૂખે એવું બને, ના બને? તો આપણે બ હા કો ર એવું બને છે, નથી બનતું, બરાબર? એટલે આડા અવળા શબ્દો આપણે પહેલાં જોઈ જોવાના. તો અહીંયા બીજું બને છે રૂપાળું. તો રૂપાળું કોણ હોય આમાંથી? જો આમાં સ સ લુ, બરાબર? આવી રીતના આ સસલું રૂપાળું હોય ને, સરસ સફેદ સફેદ. તો બીજા નાના બોક્સમાંથી સસલું આવી રીતના ગોળ તમારે દોરી અને અહીંયા આગળ લખી દેવાનું છે, બરાબર? તો રૂપાળું સસલું. એના પછી બીજો કોઈ શબ્દ શોધીએ, તો દૂજણી. દૂજણી, દૂજણી કોણ હોય? ગાય, બરાબર? દૂજણી ગાય, દૂધ આપે તેવી, બરાબર? ત્યાર પછી મારકણી. તો મારકણી અહીંયા આગળ બનશે ભેંસ, બરાબર? મારકણી ભેંસ હોય, મારકણી ગાય ઓછી હોય. એના પછી બીજું કોઈ શબ્દ બને છે? ચાર શબ્દો, ચાર આપણને લીટીઓ આપી દીધેલી છે. ચાલો એટલે ખબર પડી ગઈ, ગોબરૂ ભૂંડ, દૂધણી ગાય, મારકણી ભેંસ, રૂપાળું સસલું, બરાબર? આ રીતના તમારા શબ્દો બંને કોષ્ટકમાંથી શોધીને તમારે લખવાના છે. એના પછી નીચે જુઓ, વાનગી ઓળખો, તે માટે શું ઉમેરવું પડશે તે ઉમેરો. અહીંયા આગળ વાનગી એવો શબ્દ આવે છે એટલે બધી વસ્તુઓ કેવી હશે? ખાવાની, બરાબર? અહીંયા આગળ જુઓ, એક નંબર જલબ. તો જલબ પરથી કઈ વાનગી ખાવાની આવશે? જલેબી, બરાબર? ભાવે છે ને દરેકને? તો હા, લખવાનું છે અહીંયા આગળ. એક શબ્દ તો આપેલા છે, આપણે ફક્ત એના ઉપર માત્ર અને આ દીર્ઘય, બરાબર? જલેબી બને દીર્ઘય બી, લને એકમાત્ર લે. થઈ ગયું તમારું જલેબી. ચાલો બીજા નંબરમાં શું છે? સમસ. બોલો તો કયો શબ્દ હશે સમસ પરથી? સમોસા, બરાબર? એટલે શું લખવાનું છે આપણે અહીંયા આગળ? જે ઉમેરવાનું હોય કાનો માત્ર તે ઉમેરીને લખવાનું છે. સમોસા, મને કાનો અને એકમાત્ર અને પાછળ બીજો સને કાનો સા. આપણે મમાં કાનો માત્ર અને પાછળના સમાં કાનો, બરાબર? એ સમોસા ખાવાની વાનગી બની ગઈ.
ચાલો એના પછી ત્રીજા નંબરમાં શું છે? ભજય. ભજય પછી ખાવાની વાનગી બોલો તો ભજીયા. બરોબર, ભજીયા. અહીંયા જને રસવાઈ કરવાની, અને કાનો માથે એક મીંડું એટલું ઉમેરવાનું છે. બરોબર, ચોથા નંબરમાં લપસ. લપસ ઉપરથી લાપસી. શું આવશે? લપસ ઉપરથી લાપસી. બરોબર, એટલે લ ને કાનો લા, એક કાનો ઉમેરવાનો છે, પ અને સ ને દીર્ઘય સી. બરોબર, ચાલો એના પછી પાંચમા નંબરનું રટલ. રટલ ઉપરથી રોટલો હોઈ શકે અથવા તો રોટલી હોઈ શકે. અહીંયા આગળ ર ને કાનો માત્ર રો ટ અને લ ને કાનો માત્ર લો, અથવા તો ર ને કાનો માત્ર રો ટ અને લ ને દીર્ઘય લી, રોટલી. બરોબર, એટલે કાનો માત્ર કે રસ્વય દીર્ઘય જે આવતું હોય તે આપણે લખવાનું છે ઉમેરીને. છઠ્ઠા નંબરમાં મહંથળ. મહંથળ એટલે મોહનથાળ. બરોબર, તો આમાં મ ને કાનો માત્ર ઉમેર્યો છે હ ન, અને થ ને કાનો થા અને પાછળ અળ, એટલે થઈ ગયું તમારું મોહનથાળ. એટલે જેટલા જેટલા રસ્વય દીર્ઘ કાનો માત્ર જે ઉમેરવાનું હોય તે તમારે ઉમેરી દેવાનું છે અને નામ લખી દેવાના છે બધી વાનગીઓના. ચાલો એના પછી પાછળ આપણને પ્રવૃત્તિ આપી છે. તો દરેક બાળ મિત્રોને ખબર છે કે પ્રવૃત્તિ એટલે શું. બરાબર, તો આ મોટે ભાગે પ્રવૃત્તિ આપણે વર્ગખંડમાં કરાવવાની હોય, પણ અત્યારે સ્વાધ્યાય પૂર્તિમાં આપણે લખવાની છે ફક્ત. તેમાં પહેલું છે ચાલો ગાઈએ ગીતડું. આવ્યું રીંગણ, આવ્યા ટમેટા. બરોબર, ફરી એક વખત ગાઈ લેવાની એટલે તમારે મોઢે થઈ જાય. ત્યાર પછી બીજા નંબરના પ્રશ્નમાં છે પાંચ અનાજ અને પાંચ કઠોળ મેળવી તેને અલગ અલગ પ્લાસ્ટિકની નાની નાની થેલીમાં ભરો અને દરેક પર તે અનાજ કઠોળનું નામ લખવાનું છે. બરોબર, તો પાંચ અનાજ અને પાંચ કઠોળ મેળવવાના છે. અત્યારે ફક્ત આપણે પ્રવૃત્તિ આમાં લખવાની છે, કરવાની નથી. તો અનાજમાં કયા કયા અનાજ લઈશું? ઘઉં, બાજરી, મકાઈ અને ડાંગર. કઠોળ વટાણા, તુવેર, ચણા અને વાલ. બરાબર, હવે આ બધા જ અનાજ અને કઠોળ આપણે આમાં કોષ્ટકમાંથી શોધીને એના પર ગોળ કરી દેવાનું છે. ચલો, પહેલું અહીંયા આગળ આપણને ઘઉં એ તો આપેલા જ છે. પછી આમ બનશે વટાણા. બરાબર, પછી જો ડાંગર. ડાંગર એટલે ચોખા. પછી કઠોળમાં તુવેર. પછી બાજરી અનાજમાં, વાલ કઠોળમાં. બરાબર, પછી મકાઈ શેમાં આવશે? અનાજમાં. પછી ચણા કઠોળમાં. એ દરેક વિદ્યાર્થી મિત્રોએ આ બાજુ અનાજ અને કઠોળના નામ આ કોષ્ટકમાં શોધી તેના ઉપર આવી રીતના ગોળ કરી દેવાનું છે. બરાબર, ત્રાસમાં આવતું હોય તો ત્રાસમાં પણ તમારે શબ્દ શોધીને કરવાનું છે. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે શરીરની તંદુરસ્તી માટે અઠવાડિયામાં એકાદ ઉપવાસ કરવો જોઈએ. બરાબર બાળમિત્રો, એનો ખ્યાલ છે કે ઉપવાસનું મહત્વ તમારા મમ્મી પપ્પા પાસેથી જાણી તેના ફાયદા વિશે બે ત્રણ વાક્ય લખવાના છે. તો જો તમારા મમ્મી પપ્પાને ઉપવાસ બાબતે કોઈ માહિતી હોય, એના ફાયદા વિશે જાણકારી હોય, તો દરેક બાળમિત્રોએ તમારા મમ્મી પપ્પા પાસેથી તે માહિતી મેળવવાની છે. અહીંયા જો મેં લખ્યું છે કે ઉપવાસ કરવાથી શરીરનું એક તો આપણું પાચનતંત્ર છે તે સુધરે છે. બરાબર, એક દિવસ આપણે ઉપવાસ કર્યો હોય તો જે આપણે પાચનતંત્ર છે એને રોજે રોજના કાર્યમાંથી થોડોક આરામ મળે છે. બરાબર, તમારે રોજે રોજ સ્કૂલ આવવાનું, એક દિવસ રજા હોય તો કેવી મજા આવે છે. અથવા તો તમારી મમ્મી રોજે રસોઈ બનાવતી હોય, એક દિવસ જમવા જવાનું હોય, રસોઈ ના બનાવવાની હોય તો એમને પણ આરામ મળે છે. બરાબર, એવી જ રીતના આપણા શરીરના જે પાચનતંત્ર છે, બરાબર, તેને આપણે એક દિવસ ઉપવાસ કરીએ તો રોજ જમીએ છીએ એટલું જમતા નથી, થોડોક આહાર લઈએ છીએ, થોડોક ઉપવાસનો જે ફરાળ કહેવાય તે આપણે ખાઈએ છીએ. બરાબર, એટલે આપણા પાચનતંત્રને એને પચાવવા માટે જે કાર્ય કરવું પડે, જે શક્તિ વાપરવી પડે તે ઓછી વાપરવી પડે છે, એટલે આપણા પાચનતંત્રને થોડો આરામ મળે છે. આ ઉપરાંત કે છે ઉપવાસ કરવાથી આપણા આંતરડા પણ સારી રીતે કાર્યરત રહે છે. આખો દિવસ ખા ખા કરીએ તો આપણા આંતરડામાં એ ખોરાક સરખો પચતો પણ નથી. બરાબર, અથવા તો ઉપવાસનો બીજો એક પણ ફાયદો છે કે આપણે ઉપવાસ કરીએ તો આપણું મન થોડુંક શાંત રહે છે અને ધાર્મિક બને છે. એના પછી પ્રશ્ન નંબર ચાર,
ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય તે તમારા મમ્મીને પૂછીને જા. આપણે આમ જોઈએ તો અગિયારસનું વ્રત હોય તો એમાં આપણે અનાજ લેતા નથી, ફક્ત ફળાહાર કરીએ છીએ, અથવા તો આપણે બીજો કોઈ જે ફરાળનો ખોરાક હોય, બરાબર, મુરવાઈઓ છે, સાબુદાણા છે, બટેકા છે, એવો ખોરાક લેતા હોય છે. આ ઉપરાંત છોકરીઓ જે ગૌરી વ્રત કરે છે તો એમાં ચોક્કસ એટલે કે મોડું જ ખાવાનું, એમાં તીખું ખાવાનું નહીં. બીજા કોઈ ઉપવાસ વિશે જો તમારે મમ્મીને ખબર હોય અથવા તમારી મમ્મી જાણતી હોય તો એની પાસેથી તમે માહિતી મેળવી શકો છો, બરાબર. એના પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે કે રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ બરણી છે. શિરીનના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવ્યા છે, તે વસ્તુના નામ બરણીમાં લખવાના છે. જે શિરીન નામની છોકરી છે એના પપ્પા બજારમાંથી અમુક વસ્તુઓ લાવ્યા છે, તે આ બધી બરણીમાં ભરવાની છે, બરાબર, એના સ્વાદ પ્રમાણે. ચાલો તો અહીંયા આગળ બરણીમાં કઈ કઈ બરણી આપી છે, ગળ્યાની, ખાટા, ખારું, તીખું, તુરું અને કડવું, એટલી બરણીઓ આપેલી છે. તો એના પપ્પા શું લાવ્યા છે, મધ લાવ્યા છે. તો મધ કેવું હોય સ્વાદમાં, ગળ્યું, તો આપણે મધ ગળી બરણીમાં લખવાનું, જ્યાં ગળ્યું લખ્યું છે એ બરણીમાં મધ લખવાનું. ચાલો મેથી કેવી હોય, તો મેથી સ્વાદમાં કડવી હોય એટલે કડવી કડવું લખ્યું છે એ બરણીમાં ભરવાની છે. ત્યાર પછી મરચું, તો મરચું સ્વાદમાં તીખું હોય એટલે તીખી બરણીમાં લખીશું આપણે. હળદર, તો હળદર કેવી હોય, તુરી હોય, તુરાવાળી બરણીમાં લખવાનું છે. પછી મીઠું, તો એ ખારું, બરાબર. આમલી, તો ખાટી હોય, બરાબર, એટલે ખાટી બરણીમાં લખવાની છે. અજમો, તો અજમો કેવો હોય, તીખો હોય, બરાબર. અજમો એકલો ખાઈએ તો આપણને તીખો લાગે છે. ત્યાર પછી મોસંબી, તો મોસંબી કેવી હોય, ગળી હોય. અને નારંગી કેવી હોય, ખાટી હોય, બરાબર. ગોળ, તો ગળ્યો. સંચળ, તો તુરું લાગે. સ્વાદમાં થોડુંક વાર તમે મોઢામાં નાખો તો તમને થોડો ખારો સ્વાદ આવે, બરાબર. પછી ખાઈ ગયા પછી એનો સ્વાદ કેવો લાગે, તુરો. પછી મરી, તો મરી તમે જોયેલા હશે, કાળા કાળા નાના ગોળ બોલ જેવા આવે છે ને, જે એકદમ ઝીણા ઝીણા, રહીથી થોડાક મોટા, તે પણ તીખા હોય, બરાબર. ત્યાર પછી લીંબોળી, તો લીમડાની જે લીંબોળી કહેવાય એ કેવી હોય, કડવી હોય. જાંબુ, તો એ તુરા હોય. જામફળ, તો જામફળ કેવા હોય, ગળ્યા, પાકેલા જામફળ હોય તે ગળ્યા લાગે છે, બરાબર. ખાટા કે એવા ખારા કે એવા કશા લાગતા નથી, એટલે આપણે ગળ્યાવાળી બરણીમાં લખવાનું છે. ત્યાર પછી આંબળા, તો આંબળા પણ કેવા લાગે, આથેલા આંબળા હોય એ તુરા લાગે, બરાબર, એ બહુ ખાટા લાગતા નથી. ત્યાર પછી બોર, તો બોર કેવા લાગે, ખાટા. કેરી, તો એ પણ ખાટી લાગે. કારેલું, તો કડવું. પછી દૂધ, તો એ મીઠું લાગે, બરાબર. આ રીતના બરણીમાં શિરીના પપ્પા જેટલી વસ્તુઓ લાવ્યા છે તે બધી વસ્તુઓ આ રીતના લખી દેવાની છે, બરાબર બાળ મિત્રો. ચાલો એના પછી પ્રશ્ન નંબર છ જોઈશું આપણે. તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તમે તેમાં કયા કયા સ્વાદ ઉમેરાય છે, યોગ્ય ખાનામાં સાચાની નિશાની કરો. ચાલો હવે તમારા ઘરે પહેલામાં પહેલી દાળ બને છે તો એમાં કયા કયા સ્વાદ મમ્મી ઉમેરે છે, ગળ્યાનો સ્વાદ, ખારો, ખાટો અને તીખો, બરાબર. આ બધા જ સ્વાદ ભેગા થાય ત્યારે તમારી દાળ બને છે. એના પછી ખીચડી, તો ખીચડી ગળી હોય ના હોય, ખારી એટલે કે મીઠું નાખવાનું હોય, બરાબર, એટલે એમાં સાચા નિશાની. ખાટી ખીચડી હોય ના હોય, તીખી, તો હા, તીખી વઘારેલી ખીચડી તીખી હોય છે. ચાલો એના પછી શીરો બનાવ્યો હોય, તો શીરો કેવો હોય, ગળ્યો હોય, બરાબર, એટલે ગળ્યાના ખાનામાં સાચું કરવાનું છે, શીરો ખારો, ખાટો કે તીખો હોય નહીં. ચોથા નંબરનું રોટલો, તો રોટલો કેવો હોય, ગળ્યો હોય ના હોય, ખારો એટલે કે મીઠું નાખેલો, બરાબર, એટલે એમાં સાચાની નિશાની કરવાની છે. ખાટો રોટલો પણ ના હોય અને તીખો રોટલો પણ ના હોય, બરાબર. ચાલો એના પછી પાંચમા નંબરનું ચેવડો, તો ચેવડો ગળ્યાનો સ્વાદ અને ખારાનો અને તીખાનો સ્વાદ, બરાબર. ચેવડામાં ત્રણેય સ્વાદ આવે છે, ખાટો સ્વાદ આવતો નથી. હવે જુઓ પ્રશ્ન નંબર 7. આ પણ વર્ગખંડની રમત છે, બરાબર, પણ અહીંયા આગળ આપણે સ્વાધ્યાય પોથીમાં લખવા માટેની જગ્યા આપી છે એટલે આપણે અહીંયા આગળ સમજાવી દઈશું.
કે વર્ગના બધા બાળકો ત્રણ જૂથમાં વેચાઈ જવાનું છે, બરાબર? ત્રણ જૂથ પાડવાના છે અને જેટલા બાળકો હોય એટલા એક એક ત્રણેય જૂથમાં વેચી દેવાના છે. પહેલા જૂથને ગઈકાલના, બીજા જૂથને આજ અને ત્રીજા જૂથને આવતીકાલ, એ રીતના ત્રણ નામ આપવાના છે. કયા કયા? ગઈકાલ, આજ અને આવતીકાલ. તમે શાળામાં આવ્યા ત્યારે મેં તમને આ ત્રણ કાળ વિશે શીખવાડ્યું હતું, બરાબર? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. જે અત્યારે તમે કાર્ય કરી રહ્યા હોય તેને વર્તમાન કહેવાય, ગઈકાલે જે કાર્ય કર્યું હોય તેને ભૂતકાળ કહેવાય, અને આવતીકાલે તમે જે કાર્ય કરવાના છો તેને ભવિષ્યકાળ કહેવાય, બરાબર બાળમિત્રો? એટલે આટલું યાદ રાખવાનું. તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, બરાબર? તો એ કયો કાળ છે? વર્તમાનકાળ. ગઈકાલે મેં ગણિતનો વિડીયો જોયો હતો તો એ ભૂતકાળ. આવતીકાલે હું અંગ્રેજીનો વિડીયો જોઈશ તો એ ભવિષ્યકાળ. ખ્યાલ આવી ગયો દરેકને? તો આ રીતના ત્રણ જૂથમાં વહેંચાયેલા બાળકોને ત્રણ નામ આપવાના છે. ગઈકાલ એટલે કે ભૂતકાળ, આજ એટલે વર્તમાનકાળ, અને આવતીકાલ એટલે કે ભવિષ્ય. સોમવાર એ ગયો દિવસ, મંગળવાર આજનો વાર છે, અને આવતીકાલે બુધવાર થશે. આ રીતના ત્રણ વારના નામ પણ આપી દીધેલા છે, બરાબર? તો એમાં આપણે જોઈએ એક પહેલા નંબરનું વાંચવું, બરાબર? તો સિદ્ધિએ વાર્તા વાંચી, ગઈકાલનું કાર્ય એનું થઈ ગયું એટલે સિદ્ધિએ વાર્તા વાંચી. આજે સિદ્ધિ વાર્તા વાંચે છે, હાલ જે કાર્ય કરી રહી છે એને વાંચે છે કહેવાય. સિદ્ધિ વાર્તા વાંચશે, હજી તો કાલે વાંચવાની છે, બરાબર? આ રીતના તમને ઉદાહરણ આપી દીધેલું છે. એના ઉપરથી આપણે બીજા નંબરનું કૂદવું શબ્દ આપેલું છે. તો ગઈકાલે અમે પાંચ પગથિયા કૂદ્યા, બરાબર? એવું આપણે વાક્ય બનાવવાનું છે કે અમે ગઈકાલે પાંચ પગથિયા કૂદ્યા હતા. અમે હાથ પકડીને કૂદીએ છીએ. અમે કાલે દોરડા કૂદીશું. આના સિવાય કોઈ બી વાક્ય તમે બનાવી શકો છો, પણ જે આ છેલ્લો શબ્દ આવે એમાં ધ્યાન રાખવાનું. કૂદ્યા, કૂદીએ છીએ અને કૂદીશું, બરાબર? ચાલો એના પછી ત્રીજું, રમવું. તો અમે સંતા કુકડી રમ્યા. અમે સંતા કુકડી રમીએ છીએ. અમે સંતા કુકડી રમીશું, બરાબર? ચોથા નંબરનું જમવું. તો અમે રસ રોટલી જમ્યા. ગઈકાલે અમે જમ્યા હતા. અમે રસ રોટલી જમીએ છીએ. અમે રસ રોટલી જમીશું, બરાબર? એના પછીનું હસવું. દીપા ખૂબ હસે છે, બરાબર? આજના વાક્યમાં એ બનશે, દીપા ખૂબ હસશે આવતીકાલે. છઠ્ઠા નંબરનું રંગોળી પૂરી. અમે રંગોળી પૂરી. આજનું શું બનશે? અમે રંગોળી પૂરીએ છીએ. અને છેલ્લું, અમે રંગોળી પૂરીશું, બરાબર? ચલો શાક બનાવું. મમ્મીએ શાક બનાવ્યું. મમ્મી શાક બનાવે છે. મમ્મી શાક બનાવશે. આવતીકાલનું વાક્ય કે મમ્મી હજી કાલે શાક બનાવવાની છે. આઠમા નંબરનું લખવું. તો લખવા ઉપરથી અમે લેસન લખ્યું, બરાબર? આવું વાક્ય પણ તમે બનાવી શકો છો. અહીંયા આગળ લખ્યું છે કે અમે કવિતા લખીએ છીએ, અથવા તો અમે લેસન લખીએ છીએ. અમે કવિતા લખીશું, અમે લેસન લખીશું. કોઈ બી વાક્ય તમે બનાવી શકો છો. ફક્ત એટલું જ યાદ રાખવાનું કે કાર્ય કયા વિષયના શબ્દ વિશે આપણે લખી રહ્યા છીએ, બરાબર? એટલું યાદ રાખવાનું છે. એના પછી નવમા નંબરનું દોડવું. તો કૂતરું દોડશે. ખ્યાલ આવી ગયો? ગઈકાલ, આજ અને આવતીકાલના શબ્દો, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, બરાબર? ચાલો દસમા નંબરનું કાપવું. માળી ઘાસ કાપશે, બરાબર? ચાલો હવે એના પછી આપણે પાછળનો પ્રશ્ન નંબર 8 જોઈએ. તો એમાં જોઈશું, બનાવો ચાખો અને ચર્ચો. તો બાળમિત્રો, આ પણ એક જાતની પ્રવૃત્તિ છે, બરાબર? શરબત બનાવવાનો છે. તો એમાં પણ જૂથ બનાવવાના છે. દરેક જૂથમાં ખારો, ખાટો, ગળ્યો, ફિક્કો, મોળો, તુરો અને તીખો
એટલા જૂથ બનાવવાના છે, દરેક જૂથે આ પ્રકારના શરબત બનાવવાના છે. તો એમાં ખારું જૂથ જે છે એને કેવો શરબત બનાવ્યો હશે? લીંબુ નાખ્યું હશે, બરાબર. પછી મીઠું વધારે પડતું પણ ખાંડ નાખી હશે નહીં, બરાબર. લીંબુ, પાણી અને મીઠું. શું વધારે ઉમેર્યું? તેણે મીઠું વધારે ઉમેર્યું હતું એટલે ખારો થઈ ગયો. શું ઓછું રાખ્યું? કે ખાંડ નાખી હશે તે ઓછી નાખી હશે, અથવા તો નાખી જ નહીં હોય. ત્યાર પછી ખાટો. તો એમાં ખાટાવાળા જૂથે શું કર્યું હશે? શું વધારે ઉમેર્યું છે? લીંબુ વધારે ઉમેર્યું છે, એમાં મીઠું અને ખાંડ ઓછી રાખી હશે. ત્યાર પછી ગળ્યા જૂથે શું બનાવ્યું હશે? કે એમાં લીંબુ ઓછું નાખ્યું હશે, લીંબુ ઓછું નાખ્યું હશે અને ખાંડ વધારે ઉમેરી હશે, એટલે ગળ્યો વધારે થઈ ગયો, બરાબર. ચાલો પછી ફિક્કો. તો ફિક્કાવાળા જૂથે કેવો શરબત બનાવ્યો હશે? કે એમાં લીંબુ પણ ઓછું હશે, મીઠું પણ ઓછું હશે અને ખાંડ પણ ઓછી હશે, બરાબર. અને શું વધારે ઉમેર્યું હશે? તો પાણીનો ભાગ વધારે ઉમેરેલો હશે. એટલે આ તમારે લખવાનું નથી, ફક્ત પ્રવૃત્તિ જ કરવાની છે, બરાબર. ચલો મોળો. તો મોળો શરબત શું વધારે ઉમેર્યું હશે? તો મોળો શરબત વધારવા શું ઓછું રાખ્યું હશે? મીઠું ઓછું રાખ્યું હશે અને વધારે શું ઉમેર્યું હશે? ને ખાંડ અને પાણી, બરાબર. ચાલો એના પછી તુરો શરબત. તુરો શરબત કેવી રીતના એને કર્યો હશે? તો એમાં ખાંડનો ભાગ ઓછો રાખ્યો હશે અને લીંબુ પણ ઓછું નાખ્યું હશે, અથવા તો સંચળ મીઠું વાળું બનાવ્યું હશે. ત્યાર પછી તીખો શરબત. તો તીખો શરબત એના માટે આપણે મરી મસાલાવાળો, બરાબર, એ પાવડર નાખેલો હશે, ખાંડ પણ ઓછી નાખી હશે અને મીઠું પણ ઓછું નાખ્યું હશે, એટલે શું વધારે ઉમેર્યું હશે? તો મરીનો પાવડર. ચાલો એના પછી નવમા નંબરનો પ્રશ્ન છે. તમને તમારો કેવો ફોટો ગમે છે? ગમતા ફોટા સામે આ સ્માઈલી વાળું ચિત્ર તમારે દોરવાનું છે. તમારો તમને ગમતો પાસપોર્ટ સાઇઝનો ફોટો નીચે ચોંટાડવાનો છે, બરાબર. એટલે ફોટો ચોંટાડવાનો નથી, ફક્ત અહીંયા સ્માઈલીનું ચિત્ર તમારે બનાવી દેવાનું છે. તો તમને જેવો ફોટો ગમતો હોય એવા ફોટા સામે સ્માઈલીનું ચિત્ર તમારે દોરવાનું છે. ચોપડીમાં જ્યારે આપણે પાઠ શરૂ કરતા હતા એ પહેલાં આવી ગયો હતો આ પ્રશ્ન, અને એમાં પણ મેં તમને કરાવી દીધું હતું, બરાબર. તો ઊંઘતો ફોટો કોઈને ગમે ના ગમે એટલે ત્યાં સ્માઈલીનું ચિત્ર બનાવવાનું છે, નથી બનાવવાનું. ચલો હિંચકા ખાતો. તો હા, એવો ફોટો પાડવો ગમે એટલે ત્યાં આગળ આપણે સ્માઈલીનું ચિત્ર દોરી દેવાનું છે. ત્યાર પછી અક્કડ અદબ વાળીને બેઠેલો ફોટો. ટટ્ટાર બેસાડીને ફોટો પાડેલો ગમે ના ગમે, બરાબર. ચોથા નંબરનું ઝાડ પર ઊંધો લટકતો. તો આવો ફોટો પણ ગમે નહીં એટલે ત્યાં સ્માઈલીનું ચિત્ર દોરવાનું નથી. ત્યાર પછી આંખ બંધ હોય તેવો ફોટો પણ કોઈને ગમે નહીં. આંખ મો ખુલ્લા હોય તેવો ફોટો ગમે ના ગમે. ચાલો એના પછી બધા મિત્રો સાથેનો ફોટો. તો આહા, એવો ફોટો ગમે એટલે ત્યાં સ્માઈલીનું ચિત્ર દોરવાનું છે. એના પછી રડતો. તો રડતો ફોટો પણ ગમે નહીં. ત્યાર પછી બીમાર પડ્યા હોય ત્યારનો ફોટો. તો એવો ફોટો પણ પાડવો ગમે નહીં, બરાબર. શરીરમાં તાકાત ના હોય, માથું બાથું ઓળેલું ના હોય, કપડાં પણ નવા પહેરેલા ના હોય, એટલે એવો ફોટો પાડવો ગમે નહીં. એના પછી દસમા નંબરનો છેલ્લું, એ નવા કપડાં પહેરેલો ફોટો. તમારો બર્થડે હોય, નવા કપડાં પહેરેલા હોય, તો એવો ફોટો તમે સૌ પ્રથમ પાડો છો, બરાબર. તો ત્યાં આગળ તમારે સ્માઈલીનું ચિત્ર બનાવવાનું છે. તો બાળમિત્રો, આપણો આ નવમા નંબરનો પ્રવૃત્તિનો પ્રશ્ન પણ અહીંયા પૂરો થાય છે, બરાબર, અને આપણો પાઠ પણ પૂરો થાય છે. તો આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે? સ્વાધ્યાય પોથીમાં મેં જેટલું ચલાવ્યું છે, બરાબર, એટલું સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે, નોટમાં લખવાનું નથી. એટલે કે પ્રશ્ન નંબર 16, 17, 18, બરાબર, આવી રીતના 16, 17 અને 18. એના પછી પ્રવૃત્તિમાં બીજા નંબરનું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું, બરાબર, એટલું કરવાનું છે. અને પેલું નવમા નંબરમાં સ્માઈલીના ચિત્ર દોરવાના છે, શરબતવાળું બોક્સ લખવાનું નથી. તો દરેક વિદ્યાર્થી મિત્રો હોમવર્ક કરી લેજો, બરાબર. ચાલો આવજો.